હલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગાજર અને વટાણાનું રસાવાળું શાક બનાવીશું. સૌ પ્રથમ મિક્સરના કપમાં 4-5 લસણની કળીઓ, 8-10 લીલા મરચાં, 1/4 કપ શેકેલા સિંગદાણા લઈને પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનાવીને હવે તૈયાર છે. કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 12-15 લીલો લીમડો, 1/4 કપ ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને સાતળી લઈશું. હવે એમાં 4-5 ગાજરના લાંબા કાપેલા ટુકડા અને 250-300 ગ્રામ છોલેલા લીલા વટાણા નાખીને મિક્સ કરી લઈશું. દોસ્તો, તમે તમારા સૂચનો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા અમને જરૂરથી જણાવશો. હાફ ટીસ્પૂન હળદર, 1/4 પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. હવે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું. કઢાઈને ઢાંકીને 5-7 મિનિટ આ શાકને કૂક થવા દઈશું. ગાજર વટાણાનું રસાવાળું શાક ખાવા માટે તૈયાર છે.